હલો મિત્રો કેમ છો મજામાં સરસ સરસ સ્વસ્થ છો મસ્ત છો સરસ પ્રકરણ નંબર ચાર પ્રાજનનિક સ્વાસ્થ્યની આજે આપણે વાર્તા કરવાની છે એનો અભ્યાસ આપણે કરવાનો છે આમ પ્રકરણ તમે જોવા જાવ તો બહુ જ ઇઝી છે એટલે આપણે જનરલી આપણે આકૃતિવાળા બધા પ્રકરણો હોય એને આપણે બોર્ડ વર્ક કરીને સમજાવતા હોય છે દાખલા તરીકે ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર ત્રણ આ બધામાં આપણે બોર્ડ વર્કની જરૂર પડે આની અંદર હું તમને સીધી જ મારી સ્ક્રીન છે એ પ્રકરણ એટલે આપણે ટેક્સ્ટબુકના જે સેન્ટેન્સુ સેન્ટેન્સ બેક ટુ બેક જે વાક્યો છે એ જ હું તમને સમજાવવાની ટ્રાય કરીશ અથવા તો સમજાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો પ્રકરણ ચાર આમ તમે જોવા જાવ તો અભ્યાસક્રમને અનુલક્ષીને આપણા સોળ ચેપ્ટરમાં પ્રમાણમાં ઘણું બધું ઇઝી ચેપ્ટર કહેવાય અને એકદમ ડિસ્ક્રિપ્ટિવ ચેપ્ટર છે બહુ કાંઈ આકૃતિઓને એવું કાંઈ નથી પણ અમુક શબ્દો બધા આપણે સમજવા જોઈએ જેને આપણે વન બાય વન સમજવાની ટ્રાય કરશું તો પ્રકરણ નંબર ચાર પ્રાજનિક સ્વાસ્થ્ય રિપ્રોડક્ટિવ હેલ્થ બરાબર છે તમે પ્રકરણ ત્રણમાં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ કર્યો બરાબર છે એવું એણે લખેલું છે આપણે હજી લેવાનું બાકી છે કારણ કે આપણે ચેપ્ટર નંબર છ હજી ચાલુ છે ચેપ્ટર નંબર છ પૂરું થાય એટલે હું ચેપ્ટર નંબર બે અને ત્રણ લેવાનો જ છું એટલે ત્યારે આપણે પાછા ડિટેલમાં વાત કરવાના જ છીએ પણ અત્યારે તમે ખાલી આપણે ઘણીવાર કીધું છે કે ભાઈ તમે ટેક્સ્ટ બુક વાંચતા હો તો તમારે વાંચવી એ પ્રમાણે કદાચ તમે પ્રકરણ નંબર ત્રણ થોડું ઘણું વાંચ્યું હોય ખાલી ભલે સમજ્યા ના હોય પણ વાંચ્યું હોય તો એના કેટલાક મુદ્દાઓ આપણે આમાં સમાવેશ કરવાનો છે પણ ડાયરેક્ટલી કનેક્ટેડ છે એવું પણ માનવાનું નથી બરાબર છે બંનેની વસ્તુ બંનેની વિષય વસ્તુઓ સાવ અલગ છે બંનેની બેઝિક કન્ટેન્ટ છે એ ભલે એગ્રી હોય તો પ્રાજનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીએ આપણે આ શબ્દ દ્વારા સમજીશું આ શબ્દ સ્વસ્થ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલા છે જો કે તેના વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે અને તેના પ્રજનનના ભાવાત્મક અને સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે એટલે આની અંદર ભાવાત્મક કન્ડિશનની અંદર પણ તમારે એની ચર્ચા કરવાની છે કેટલાક સોશિયલ રિસ્પેક્ટ એટલે કે સામાજિક પાસાઓની પણ વિશે તમારે ચર્ચાઓ કરવાની છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે જેને આપણે ડબલ્યુએચ કહીએ છીએ આજકાલ ટીવીની અંદર તો એ બહુ વેલનોન છે કોરોનાને કારણે બરાબર કારણ કે બધી ગાઈડલાઈન આપણે વુ પ્રમાણે આવતી હોય છે તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે પ્રાજનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક ભાવાત્મક અને વર વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય છે બરાબર છે તો આ ચારેય એક્સેપ્ટ આપણે કરશું ચારે ચારેય વસ્તુનો આપણે આની અંદર સમાવેશ કરશું એમાં એક છે પ્રાજનિક સ્વાસ્થ્યના અર્થની અંદર તમે જોવા જાઓ તો એક સારા શારીરિક રીતે કેવી રીતના એને જોવાનું છે ભાવાત્મક રીતે કેવી રીતના જોવાનું છે વર્તનાત્મક રીતે તમારી બિહેવિયર કેવી રીતના ચેન્જ થાય છે અને સોશિયલ એપ્સ એક્સેપ્ટ્સ એટલે કે સામાજિક સ્વાસ્થ્ય અને તેની શારીરિક ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજમાં તમામ લિંગ સંબંધિત તમામ એટલે આપણે જો માનવની જ વાત કરીએ તો બેઝિકલી આપણે નર અને માદા અને કેટલીક વાર નાનીયેતર જાતિ પણ એની અંદર આવી જાય છે બરાબર છે પાસાઓ વચ્ચેના સામાન્ય લાગણીસભર વર્તણૂકથી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતર આંતરક્રિયાઓને પ્રાજનિક સ્વાસ્થ્ય કહે છે શા માટે પ્રાજનિક સ્વાસ્થ્ય જાળવું જરૂરી છે અને તેને હાંસલ કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાય છે ચાલો તેને તપાસીએ પ્રાજનિક સ્વાસ્થ્યનો વ્યૂહાત્મક આયોજન રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોબ્લેમ એન્ડ સ્ટ્રેટેજીસ બરાબર છે એની અંદર કેટલીક વસ્તુ હું તમને સમજાવતો જઈશ દાખલા તરીકે તમે જોવા જશો તો આપણી અંદર ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજન સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે સ્વીકાર્યું છે એટલે કોની તરીકે સ્વીકાર્યું છે આપણે સોશિયલ એક્સેપ્ટ તરીકે સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવાનો યોજનાનો કાર્યક્રમ શરૂઆત કરી આ કાર્યક્રમને કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ આખું નામ આપણે એવી રીતના કહીએ છીએ કે જેની શરૂઆત ઓગણીસોને એકાવનની અંદર થઈ હતી બરાબર છે તો સૌથી પહેલાં ઓગણીસો એકાવનની અંદર કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગની શરૂઆત થઈ હતી અને દુનિયાની અંદર આ પહેલો જ એવો દેશ હતો કે જેની અંદર આવી સોશિયલ એક્સેપ્ટ સાથે આપણે આની ચર્ચા કરતા હતા ઓકે તો એ આપણે જોઈ ગયા બરાબર હવે આપણે એના વિશે ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ તો કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે ઓગણીસો એકાવનથી આ વસ્તુ શરૂ થઈ બરાબર છે ફેમિલી પ્લાનિંગ અથવા તો કુટુંબ નિયોજન અને તેના છેલ્લા કેટલાક દાયકાથી દર વખતે અમુક અમુક ટાઈમે અમુક અમુક વર્ષો ઉપર એનું પ્લાનિંગ કે કેટલાક દાયકાથી એનું મૂલ્યાંકન કે એનાલિસિસ કરવામાં આવે છે પ્રજનન સંબંધી વિશાળ ક્ષેત્રોને આવરી લેવામાં હાલમાં પ્રજનન અને બાળ સ્વસ્થ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે આની અંદર હજી આપણે બે વસ્તુ લઈ લીધી કઈ લીધી હતી પ્રજનનને તો લઈ પણ લીધી અને સાથે સાથે બાળ સ્વાસ્થ્ય અને રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર એટલે કે આરસીએચ સી રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર પૂરું નામ ઘણીવાર બોર્ડ એક્ઝામની અંદર ને એમ પૂછાય છે તો તમારે પાકવું કરવું પડશે યાદ રાખવું પડશે બરાબર છે નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે બરાબર આ કાર્યક્રમનો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટેની સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને મૂળ હેતુ તે આરસીએચનો ઈ જ છે બરાબર છે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર અથવા તો પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળની અંદર શું છે કે એના જે કંઈ સુધારણા કાર્યક્રમ ચાલતો હોય એમાં લોકજાગૃતિ પેદા કરવી પ્રજાનીક સ્વાસ્થ્ય સમાજ તૈયાર કરવો સુવિધાઓને પ્રોત્સાહન પૂરું પાડવું તો આનો મૂળ હેતુથી જ આ આખે આખું ઓર્ગેનાઇઝેશન છે એ સરકારી ઓર્ગેનાઇઝેશન કામ કરતું હોય છે દ્રશ્ય શ્રાવ્ય અને છાપકામ શ્રાવ્ય એટલે ટીવી છે કે જેને આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ રેડિયો પણ એની અંદર આવી શકે એફએમ પણ આવી શકે એ બધા એટલે એફએમ એટલે એક જાતનો રેડિયો થયો પછી શ્રાવ્ય એટલે ટીવી છે આપણી ટૉકીઝ એટલે કે સિનેમા થિયેટર્સ છે મલ્ટિપ્લેક્સની અંદર આપણે જે પિક્ચર કે મૂવી જોવા જતા હોય ત્યારે જે કંઈ હોય એ બધા દૃશ્યશ્રાવ્ય સાધનો કહેવાય ની મદદથી સરકારી અને બિન સરકારી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય જેને બિન સરકારી સંસ્થાઓ કહીએ છીએ જેને આપણે એનજીઓસ ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મમાં કહીએ છીએ પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે ઉપર્યુક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા બરાબર એ તો મેઇન અગત્યનો છે કારણ કે હવે સ્વસ્થ સમાજ આપણે ક્રિએટ કરવો હોય તો પુખ્ત વયના બાળકો સાથે માતા પિતા બહુ ઇઝીલી વાત કરી શકતા હોવા જોઈએ અન્ય નજીકના સંબંધીઓ શિક્ષકો અને મિત્રો પણ પ્રમુખ ભૂમિકા ભજવી શકે છે કોઈ પણ સ્વસ્થ સમાજને અને એના વિશેના ખોટા ખ્યાલોને તમારે દૂર કરવા હોય તો આ ચારેય જણ છે એ તમારી સારી માટે મો રોલ મોડલ તરીકે વર્તી અને સરસ મજાનું તમને સમજાવી શકે છે તમે જોશો બાળકો બહુ ઇઝી ચેપ્ટર છે બધી આવી સાદી સાદી વાર્તાઓ છે અમુક ટેકનિકલ શબ્દ આવતા જશે એ આપણે વચ્ચે વચ્ચે પાછા સમજતા જશું બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલા ગેરમાન્યતા ઉપર વિશ્વાસ ન કરે તથા તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓ બરાબર પહેલાં એડોલન્ટ્સની અંદર આવે એટલે કે પુખ્ત વયના થાય આપણે ચેપ્ટર નંબર ત્રણની અંદર કહેવાના છે કે સામાન્ય રીતે ગર્લચાઈલ્ડ છે એટલે કે છોકરીઓ છે એ બાર કે ચૌદ વર્ષે અને છોકરાઓ છે ચૌદ કે સોળ વર્ષે પુખ્ત થઈ જતા હોય છે તો એ જે એ જે એડોલન્ટ્સ એટલે કે જ્યારે તરુણ અવસ્થામાંથી પસાર થતા હોય ત્યારે એને જાતીય સંબંધિત વિવિધ પાસો વિશે કોઈ ગેરમાર્ગો કાં તો કંઈક પૂર્ણ ધારણાઓ અથવા ખોટી માન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે તેમજ જાતીય સંબંધિત ખોટી આરોગ્ય ખોટી ધારણાઓ અથવા છુટકારો મળે લોકોને પ્રજનન અંગો કિશોર અવસ્થાને સંબંધિત ફેરફારો સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહારો સેક્સ્યુઅલ પાર્ટિસિપેટ જાતીય સંક્રમિત રોગો એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે એસટીડીએસ એઇડ્સ એટલે કે જેનું આખું નામ છે એક્વાયર ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ વગેરેની માહિતી વિશેષરૂપથી જે લોકો કિશોર અવસ્થા વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે દોરી જાય છે લોકો ખાસ કરીને ફળદ્રુપ યુગલો એટલે કે ફર્ટિલાઇઝ કબલ કે જે પ્રજનન સક્ષમ છે અને જેઓ લગ્ન વયજૂથ હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો ગર્ભવતી માતાની સંભાળ પ્રસવ બાદ પોસ્ટ નેટલ એટલે કે બાળકનો પ્રસવ થઈ ગયો છે પછી કાળજીઓ રાખવાની માતાને બાળકની સંભાળ સ્તનપાન મહત્ત્વ છોકરાને છોકરીનું સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાની જાગૃત સ્વસ્થ પરિ પરિવારોનું નિર્માણ થશે અનિયમ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ સામાજિક દૂષણો જાતીય હિંસા જેવી સામ જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવવા લોકો તે અંગેની વિચારતા કરવા તેને રોકવા યોગ્ય પગવા પગલાં લેવા સક્ષ લેવા સક્ષમ કરવા જેવી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય પ્રાજનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્ય યોજનાઓ સફળતાપૂર્વક અમલીકરણ મજબૂત માળખાકીય સુવિધાઓ વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે લોકો જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ પ્રસૂતિ એસટીડીઝ એટલે આપણે હમણાં જ કીધું સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીઝીઝ ગર્ભપાત ગર્ભનિરોધક એટલે કોન્સન્ટ્રિપ્શન્સ અને ઋતુ સંબંધિત સમસ્યાઓ તા વગેરે સંદર્ભે ડાકતરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાનું અમલીકરણ જરૂરી છે વધતી માદા ભ્રૂણ હત્યાનું કાનૂની અટકાવ લિંગ પરીક્ષણ માટેની ઉલ્વ કસોટી જેને આપણે એમન્યુન્સ ટેસ્ટ કહે છે બરાબર છે વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલા ઉલ્વ પ્રવાહીમાં રંગસૂત્રની ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ કરવું કેવી રીતના આપણે રંગસૂત્ર ઉપરથી કેવી રીતના આપણે જાતિ નક્કી થાય છે સેક્સ્યુઅલ ડિટર્મેશન્સ આપણે ઓલરેડી ચેપ્ટર નંબર પાંચની અંદર જોઈ ગયા છે જાતિની ઓળખ બરાબર છે સ્ત્રી હશે કે પુરુષ હશે એક્સ એક્સ અને એક્સ વાય એને આપણે ઉલ્વ પ્રવાહી એ કસોટી છે ને એની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આવનાર પેઢી બાબો આવશે કે બેબી તો ઉપર વૈધાનિક પ્રતિબંધ એની ઉપર વૈધાનિક પ્રતિબંધ લાવવાનો એટલે તમે જો કોઈ ગાયનોકોલોજીસ્ટ બરાબર છે પ્રસૂતિ કેન્દ્ર હોય અથવા તો પ્રસૂતિ ગૃહ હોય અથવા તો એનું હોસ્પિટલ હોય અને એમાં ગાયનોકોલોજીસ્ટ હોય ને એની તમારે એની કન્સલ્ટિંગ જે ચેમ્બર હોય એની બહાર તમે વેઇટિંગ રૂમ હોય ને એમાં ભાગે તમે જોજો એક પાટિયું મારેલું હશે અથવા એક બોર્ડ મારેલું હશે એમાં લખેલું હશે આ આ હોસ્પિટલમાં કે આ આ જગ્યા ઉપર જાતીય પરીક્ષણ થતું નથી કારણ કે ઇન્ડિયાની અંદર જાતીય પરીક્ષણ ઉપર બેન છે બરાબર છે ની તો શું થાય સ્ત્રી પુરુષોના આંકડાઓમાં બહુ ફેર છે કારણ કે અહીંયા તો બધા લોકોને શું જોતું હોય કે પહે પુત્ર રત્ન જોવે છે તો પછી એકલા પુરુષોની જ સંખ્યા વધતી જાય ને સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય તો એને કારણે ઘણા બધા સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય જેવી રીતના લગ્નને સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય બળાત્કાર સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય તો સેક્સ રેશિયો એટલે કે સ્ત્રી પુરુષનો રેશિયો સામાન્ય હજારે જે જળવાઓ હોય એ જળવાઓ જ હોય તો ઉલ્વજલ કસોટી એટલે કે એમનીઓસેન્ટિસ કરીને એક કસોટી આવે એ એમનીઓ સેન્ટેન્સીસ છે ને એમાં થોડું કુલ્વ પ્રવાહી લઈ ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવાયેલા હોય છે આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનીની અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ આપણે ઓલરેડી જોઈ ગયા છે હિમોફિલિયા આપણે જોઈ ગયા છીએ સિકલ સેલ એમિયા પણ આપણને ખબર છે વગેરે તથા ભ્રૂણ જીવિતતા ચકાસવા માટે થાય છે તો છેલ્લે બધા ડાઉન સિન્ડ્રોમ છે સિકલ સેલ એનેમિયા છે ક્લાયલ ફેન્ટ્રન્સિંગ સિન્ડ્રોમ છે અહીંયા એનેમિયા છે સિકલ સેલ એનેમિયા છે આ બધા માટે નો ડાઉટ કે આ કસોટી કામની છે એની બદલે શું થાય એ જાણવાથી આપણે કે અનિયમિત ભ્રૂણ નથી ને કોઈ રોગગ્રસ્ત કે આવ્યા કોઈ સિન્ડ્રોમ કે આવી કોઈ કન્ડિશનમાં બાળક નહીં ને એની આપણને પહેલેથી જાણ થઈ શકે છે પણ મોટાભાગે એનો ઉપયોગ શેની માટે કરે છે આવનાર પેઢી છે એ સ્ત્રી હશે કે પુરુષ એટલે કે બાબો હશે કે બેબી એ જાણવા માટે કરે છે અને પછી સ્ત્રી ભ્રૂણ હત્યા માટે એ રિસ્પોન્સિબલ બને છે એટલે આપણી સરકારે એની ઉપર પરીક્ષણ ઉપર શું કર્યું છે નિયંત્રણ મૂક્યા છે તો હવે બીજી બધી કસોટી થી અથવા તો સોનોગ્રાફી કે એની મદદથી તમે એ ડૉક્ટર જાણી શકે છે તમને એ કહેવામાં આવતું નથી કે આ તમારું આવનાર બાળક કયું હશે કારણ કે એની ઉપર પ્રતિબંધ છે બરાબર તો વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોને સંશોધનને પ્રોત્સાહનમાં આવે છે નવી પદ્ધતિઓ શોધવા માટે અને અથવા હાલના મુદ્દાઓને વધુ સુધારવા કરવા માટે સરકારી અને બિનસંસ્કારી સરકારી સંસ્થાઓ મદદ કરે છે શું તમે જાણો છો બિન સરકારી એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન શું તમે જાણો છો સહેલી સહેલી નામની એક ટેબ્લેટ આવે છે બરાબર છે કે જે ગર્ભ નિરોધક દવા તરીકે વપરાય છે કે જે સ્ત્રીઓ સામે રીતે લેતી હોય છે જેને કારણે શું થતું હોય છે એની જે મેન્સન્સ સાયકલ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એ સહેલી કોણે ડેવલપ કરી હતી જેનો વિકાસ કેન્દ્રીય ઔષધન સંસ્થા સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સીડીઆરઆઈ લખનૌ દ્વારા એ નિર્મ્યાપ્ત થયેલી હતી એ પહેલાં તે એની માલાડી તરીકે ઓળખાતી હતી ને એવી બધી દવાઓ આવતી હતી જે બધી સ્ટીરોઇડ આધારિત હતી અને એની આડઅસરો ઘણી બધી હતી બરાબર છે એટલે સીડીઆરઆઈ એટલે કે સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કેન્દ્રીય ઔષધન સંશોધન સંસ્થા એ લખનૌમાં છે એ લોકોએ આની ઉપર રિસર્ચ કરીને એક સહેલી નામની નવી દવા બનાવી છે જે ઓછી સ્ટેરોઇડ યુક્ત અને બહુ ઓછી સાઈડ ઇફેક્ટ આડઅસરો કરતી હોય એવી દવાઓ બનાવી છે જાતીય સંબંધિત બાબતોની વધુ જાગ સારી જાગૃતિ ડાક્ટરી સહાયમાં થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદ સારી દેખરેખ દ્વારા માતા અને બાળકોના મૃત્યુદરમાં ઘટાડો કરવો તો આ બધા મૂળ એક્સેપ્ટ છે આ બધી દવા દ્વારા નાના પી પરિવારવાળા યુગલોમાં વધારો એસટીએસનું સારું નિયંત્રણ અને સારવાર કરી શકાય બરાબર જાતીય રોગો થયા હોય તેનું સારું નિદાન કરી શકાય ડાયગ્નોસિસ કરી શકાય અને પછી એનું ઉપચાર એટલે કે સારવાર કરી શકાય બધી જ જાતીય સંબંધિત સમસ્યાઓ ડાક્ટરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે આ બધું સમાજના પ્રાજનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દર્શન કરે છે બરાબર છે તો આપણું મેઇન હેતુ આપણો આ હતો બરાબર છે આ આપણું ખાલી ઇન્ટ્રોડક્શન હતું હવે આપણને કહે છે કે ચાર પોઈન્ટ બે વસ્તી વિસ્ફોટ અને પ્રજનન નિયંત્રણની અંદર વસ્તી વિસ્ફોટ આપણે ઈન્ડિયા માટે તો બહુ નવીન છે એની અને જન્મ નિયંત્રણ કેમ કરવું એની ઉપરનું આપણે બધું સંશોધન એટલે કે એની ઉપરના બધા એક્સેપ્ટ્સ જોવાના છે બરાબર છે તો ચાર પોઈન્ટ બે મુદ્દાની અંદર હવે આપણે ધીમે ધીમે પ્રવેશીએ છીએ મિત્રો તમે જોયું હશે બહુ જ ઇઝી ચેપ્ટર છે બધા એકલા વાક્યો વાક્યો જ છે વાક્યોના અર્થઘટન કરીને મારે તમને સમજાવવાના છે તમે લોકો એકવાર હું આ તમને જે અત્યારે તમારી સામે જ મેં ટેક્સ્ટબુકના જ પેજ રાખેલું છે એ પ્રમાણે તમે આખે આખું પહેલાં આખો આ વિડીયો જોઈ લ્યો પછી તમે ઘરે આખે આખી શું કરી નાખો આટલા જે આજે પેજ ચાલે બરાબર છે બે કે ત્રણ લેક્ચરની અંદર સામે તે આપણે બે લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂરું કરશું તો પછી તમે પહેલાં આખે આખું આખું આ ચેપ્ટર હું ચલાવું એ પ્રમાણે તમે શબ્દોનું શું અર્થઘટન કરવા માગે છે એ સમજી લ્યો પછી એ જ વસ્તુ તમે તમારી ટેક્સ્ટબુકની અંદર વાંચી લો અને પછી એકાદ વાર એની અંદર લખવાની ટ્રાય કરી નાખજો એટલે ભાગના તમારા ક્વેશ્ચન્સ છે ને એ બધા સોલ્વ થઈ જશે અને પછી કંઈ કંઈક પ્રશ્ન હોય તો પાછા વોટ્સએપની અંદર વોટ્સએપમાં લખીને મને મોકલવાનું છે કે ભાઈ સર આવું કંઈક સમજાણું નહીં મને આ વાક્ય શું કહેવા માગે છે તો પાછું હું તમને પર્સનલી પાછો સમજાવી દઈશ ઓકે એટલે એમાં કંઈ ચિંતા કરતા નહીં બહુ બહુ જ ઇઝી ચેપ્ટર તમે જોયું હશે અત્યાર ઉપરથી જ લાગશે તમને કે બહુ સહેલું ચેપ્ટર છે ઓકે મિત્રો તો ચાર પોઈન્ટ બેની ની અંદર હવે આપણે ધીમે ધીમે પ્રવેશીએ છીએ વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે બરાબર છે આજથી લગભગ પચીસ ત્રીસ વર્ષ પહેલાં જે લોકો જીવતા હતા કે આજથી સિત્તેર સો વર્ષ પહેલાં જે જીવતા હતા એની કરતાં અત્યારે આપણે ઘણી બધી મોડર્નાઇઝ લાઈફ જીવીએ છીએ વધુ સુવિધાયુક્ત લાઈફ જીવીએ છીએ અને પહેલાં કરતાં વધુ સ્વસ્થ રીતે જીવીએ છીએ ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધી ગયું છે છપ્પન સત્તાવન વર્ષનું જે સરેરાશ આયુષ્ય હતું એ અત્યારે લગભગ સડસઠ અડસઠ વર્ષ સુધી પહોંચી ગયું છે તો એ પણ એક સારા સ્વસ્થ સમાજની નિશાની છે જોકે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગળો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફો વિસ્ફોટાત્મક અસર કરે છે બરાબર છે ઓગણીસોની સાલની અંદર દુનિયાની વસ્તી ટુ બિલિયન્સ એટલે કે બે હજાર મિલિયન હતી જે બે હજારની સાલમાં ઝડપથી વધી છ બિલિયન બરાબર એટલે કે લગભગ છ અબજ મિલિયન એટલે અબજમાં આપણે ગણીએ તો જે બે અબજ હતી ને એ ઓગણીસોથી એટલે કે સો વર્ષના ગાળામાં સીધી ડબલ નહીં પણ લગભગ ત્રણ ગણી થઈ ગઈ કારણ કે બે તીરીને છ એટલે કે બે બિલિયનમાંથી છ બિલિયન એટલે કે બે અબજમાંથી સીધી છ અબજ છેલ્લા સો વર્ષમાં જ થઈ ગઈ અને બે હજાર અગિયારમાં સાત પોઈન્ટ બે બિલિયન એટલે તમે વિચાર કરો કે સો વર્ષની અંદર ત્રણ ગણી વધી અને ખાલી આ બે હજારની સાલ ચાલુ થઈ એમાં બે હજાર અગિયાર એટલે કે ખાલી દસ જ વર્ષ આ એમાં એક બિલિયન ઉપર પાછી પાછી વધી ગઈ સાત પોઈન્ટ બે બિલિયન એટલે કે બોતેરસો મિલિયન એટલે કે સાત અબજને વીસ કરોડ જેટલી વસ્તી વધી ગઈ થઈ ગયું આવું સાવ સામા સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું આઝાદી સમયે આપણી વસ્તી આશરે ત્રણસો પચાસ મિલિયન જેટલી હતી એટલે કે પાંત્રીસ કરોડ જેટલી હતી જે બે હજારની સાલમાં એક બિલિયન એટલે કે એક અબજ થઈ ગઈ સાત પોઈન્ટ બે અબજ તો બે હજાર અગિયારમાં હતી ને અને બે હજારની સાલની અંદર દુનિયાની વસ્તી છ અબતની હતી ને એમાંથી એક અબજ તો ખાલી આપણા ભારતના જ હતા પાંચ અબજમાં આખી પૃથ્વી આવી જતી હતી બરાબર છે અને બે હજારને અગિયારની આપણી છેલ્લી વસ્તી ગણતરી થઈ એમાં એક બે બિલિયન એટલે કે એક અબજ ને વીસ કરોડની વસ્તી થઈ ગઈ બોલો હવે આટલો વસ્તી વિસ્ફોટ આપણા ઇન્ડિયાની અંદર છે આપણે હવે નવી વસ્તી ગણતરી આપણે બે હજાર એકવીસમાં થવાની હતી પણ હવે આ કોવિડને કારણે થોડું મોડું થશે નહીંતર આપણી વસ્તી અત્યારે એવું માનવામાં આવે છે કે લગભગ એક અબજ પાંત્રીસ કરોડથી એક અબજ ચાલીસ કરોડ સુધીની હશે આ વખતનું અનુમાન એટલું છે એટલે તમે વિચાર કરો કે બીજા પાછા દસ વર્ષની અંદર એ બીજા પચીસથી ત્રીસ કરોડ જેટલી વસ્તી આપણી વધી ગઈ છે બરાબર છે તો આમ આપણે એમ થઈ ગયો હો આપણે દુનિયામાં અત્યારે તો વસ્તીની દૃષ્ટિએ બીજા નંબરે છીએ ચીન પછી પણ વસ્તી વધારાને કારણે બીજી ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે બરાબર છે ઓળંગી ગઈ છે આને કારણે મૃત્યુદર માતૃ મૃત્યુ દર એટલે કે મેટરનલ મોટેલિટી રેટ એમએમઆર અને બાળ મૃત્યુ દર એટલે ઇન્ફન્ટ મોટેલિટી રેટ આઈએમઆરમાં ઘટાડાની સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થાય છે કારણ કે આ ભારત યુવા દેશ છે એમ કહીએ તો ચાલે તો લગભગ ચોવીસ વર્ષથી ચુમ્માલીસ વર્ષમાં લગભગ એની સિત્તેર ટકા જેટલી વસ્તી વસે છે બરાબર છે એટલે બધો આપણે કેવા છે પ્રજનન સમ સંસ્થાવાળા છે પ્રજનન સમ આપણી વસ્તી છે પ્રજનન બાળ સ્વાસ્થ્ય આરસીએટના કાર્યક્રમ દ્વારા એટલે કે પ્રજનન આપણે પહેલાં જ કીધું રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થના કાર્યક્રમ દ્વારા વસ્તી વૃદ્ધિનો દરમાં ઘટાડો લાવી શક્યા છીએ પરંતુ તે માત્ર નામ પૂરતો છે આપણે જે પ્રમાણે આરસીએટનો આખો પ્રોગ્રામ ચલાવ્યો એનું આપણે સમયાંતરે એનું એનાલિસિસ કરતા રહ્યા છતાં પણ આપણી વસ્તીની અંદર જે ઘટાડો ખરેખર થવો જોઈએ એટલો આપણે કરી શક્યા નથી નામ પૂરતામાં આપણને પરિણામ મળ્યા છે એટલે બહુ ઇફેક્ટિવ પરિણામ મળ્યા નથી બે હજાર અગિયારની સાલની વસ્તી ગણતરીના અહેવાલને આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ બે ટકાથી ઓછો એટલે કે વીસ અપોન વન થાઉઝન્ડ વર્ષ છે આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે અને આ ક્ષેત્રોમાં નોંધ પ્રાકૃ નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાતો જેવા કે ખોરાક એટલે કે ફૂડ અને કપડાં એટલે કે ક્લોથ્સ અને અછત તરફ દોરી જાય છે અને રહેઠાણ તો ઓબ્વિયસલી અડધી વસ્તી તો એમને મળતું જ નથી તેથી વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકાર ગંભીર પગલાં લેવાની ફરજ પડી છે આ સમસ્યાનું સૌથી મહત્ત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપું કદાચ તમે પ્રચાર માધ્યમો ઉપરાંત પોસ્ટલ બિલ્સ વગેરેમાં જાહેરો જોઈ હશે જેમાં ખુશ દંપતી બે બાળકો સાથે દર્શાવેલા હોય છે બરાબર અમે બેને અમારા બે એવું ઘણી બધે આપણે બસની પાછળ પોસ્ટર્સમાં લખેલું હોય હોર્ડિંગ્સમાં લખેલું હોય આવું બધું ખુશખુશાલ પરિવાર બતાવતા હોય સામાયે સ્લોગન અમે બે અમારા બે હોય છે મોટા ભાગે યુવા શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકોના ધોરણો અપનાવે છે બરાબર છે મોટાભાગે યુવા શહેરીમાં કામ કરતા ઘણા દંપતીઓ એક જ બાળકના ધોરણો કે ભાઈ હવે બે બાળકે નહીં એક જ બાળક ઇનઅપ છે એને પૂરતી સુવિધા આપીએ એને સરસ મજાનું ભણાવી ગણાવીને મોટા કરીએ તો એવું કોન્સન્ટ્રેશન કરવા માંડ્યા છે એમ દર્શાવે છે સ્લોગન અમે બે અમારા બે હોય છે યુવા શહેરી કામ કરતાં ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો અપનાવે છે લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રી માટે અઢાર વર્ષ તથા પુરુષ માટે એકવીસ વર્ષ નક્કી છે અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે ચાલો આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભ નિરોધક પદ્ધતિ વર્ણવીએ જે અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં મદદ કરે છે જે આપણે અનવોન્ટેડ એમ્બ્રિયોસ હોય ગર્ભધારણને ઇન્ફલન્ટ્સને રોકવા માટે શું કરે છે કામમાં આવે છે એમાં ઉપયોગી છે એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનાર હિતોનું રક્ષણ કરવાવાળું કરવાવાળું સરળતાથી પ્રાપ્ત અસરકારક અને પ્રતિવર્તી સાથે નૈવત અથવા ઓછી આડઅસર હોવું જોઈએ બરાબર છે એક આદર્શ ગર્ભનિરોધક કેવું હોવો જોઈએ જેનો ઉપયોગ કરે ને એના હિતોનું રક્ષણ એટલે કે એની સોશિયલ ઇમ્પેક્ટ્સ છે એ બધું પાછી જાળવવી જોઈએ બરાબર છે એને સરળતાથી ઇઝીલી કોઈ પણ સરકારી હોસ્પિટલમાંથી અથવા તો કોઈપણ જગ્યાએથી અથવા તો મેડિકલ સ્ટોરમાંથી બહુ ઇઝીલી અવેલેબલ હોવા જોઈએ એની અસરકારકતા સારી હોવી જોઈએ અને એની આડઅસર પણ કેવી હોવી જોઈએ ખૂબ જ ઓછી હોવી જોઈએ આ ઉપરાંત એનો ઉપયોગ કરનાર કામેચ્છા ઉત્તેજના અથવા તો સંવર્ણનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ બરાબર એની ઉત્તેજના કે એની સેક્સ્યુલર એક્ટિવિટીસની અંદર એને કોઈ નુકસાન થાય એવું ના હોવું જોઈએ આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓનો વ્યાપક શ્રેણીમાં અસ્તિત્વમાં છે જેને વિશાળ શ્રેણીમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે જે કાં તો કુદરતી હોય અથવા તો પ્રણાલીગત અવરોધન અંત ગર્ભાશય ઉપારો જેને આપણે ઇન્ટ્રા યુટેરિયસ ડિવાઇસીસ શોર્ટ મેને આપણે એમ કહીએ છીએ આંતર ગર્ભાશય ઉપાયો અથવા ઇન્ટ્રા યુટેરાઈન ડિવાઇસ આયુડીએસ મો દ્વારા લેવામાં યોગ્ય ગર્ભનીરકો ઇન્જેક્ટેબલ્સ એટલે કે ઇન્જેક્શન દ્વારા આરોપણ ઇન્જેક્ટેબલ એટલે આરોપણ દ્વારા અને વાટકામ એટલે કે સર્જરી દ્વારા આપણે આ બધા આયુડીએસનો ઉપયોગ કરીએ છીએ કુદરતી પદ્ધતિઓ એમાં સૌથી પહેલી છે બરાબર છે કુદરતી પદ્ધતિમાં અંડકોષ અને શુક્રકોષ સમાગમને દૂર રાખવાનો સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તમને ખબર છે શુક્રકોષને અંડકોષ સંમિલિત થાય એટલે ફલિતાન બને ફલિતાન થાય એટલે ગર્ભ ધારણની ક્ષમતા સ્ત્રી ધારણ કરે આપણે મનુષ્યની જ્યારે વાત કરીએ તો આપણે એવી જ કન્ડિશન ગોઠવીએ કે જેમાં શુક્રકોષને અંડકોષ શું થાય એકબીજા સાથે ભેગા ના થાય બરાબર છે તો કુદરતી પદ્ધતિમાં અંડકોષને શુક્રકોષને સમાગમથી દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે આમાંનો એક ઉપાય છે સામાયિક સંયમ બરાબર છે પિરિયોડિક પિરિયોડિકન્સ આપણે આની પહેલાંનું ચેપ્ટરની અંદર જ્યારે હું તમને ભણાવીશ ત્યારે તમને મેન્સ્યુએન્સન સાયકલ સમજાવીશ બરાબર છે એ મેન્સ્યુએન્સન સાયકલ સમજાવીશ ત્યારે તમને સામાયિક આ જે આખે આખો શબ્દ છે ને કયો સામાયિક સંયમન એટલે પિરિયોડિક એબ્સ્ટેન્સન્સ એ હું આખે આખું તમને સમજાવી દઈશ બરાબર છે કે જેને કારણે તમને ખબર પડે સામે રીતે સ્ત્રી છે એની અંદર તમે જોવા જાઓ તો કેવી રહ્યો છે સત્તરમાં દિવસે અહીંયા લખેલું જ છે બરાબર છે કે સત્તરમાં દિવસે વચ્ચે સમય દરમિયાન સંવર્ણન ટાળવું જોઈએ એનાથી દૂર રહેવો જ્યારે અંડપાત અપેક્ષિત હોય ત્યારે અંડપાત કેવો હોય છે અપેક્ષિત હોય છે આ સમય દરમિયાન ફલનની તક કેવી હોય સૌથી વધુ હોય છે અને તે ફલનનો સમય કહે છે આ પ્રમાણે સમ એ સમય દરમિયાન એટલે કે લગભગ ચૌદમાં દિવસથી અઢારમા દિવસ સુધી અંડપાત થતો એ દરમિયાન જો તમે મેથુન એક્ટિવિટી એટલે કે સામયિક સંયમ એટલે કે પિરિયોડિક થી તમે જો અલગ રહ્યો એટલે કે એકબીજા સાથે સંભોગ ક્રિયા ન કર્યો તો શુક્રકોષને અંડકોષ સમિલિત થવાની પોસિબિલિટી સાવ ઘટી જશે તો પછી તમને ફલિતાણ રહેવાની શક્યતા નહીં રહે અને મેથુન કરવાની ગર્ભધારણથી બચી શકાય છે બાયસ્કલન અથવા તો મૈથુન અંતરાલ બરાબર છે આ શબ્દ એક અલગ છે બાયસ્કલન અથવા તો મૈથુન અંતરાલ બરાબર છે એટલે કે જ્યારે સ્ત્રીને પુરુષ સંભોગ ક્રિયા કરે અને જ્યારે પુરુષ છે એ ઉત્તેજિત અવસ્થામાં આવે ને એને વીર્યસ્કલન જ્યારે એના શિશ્નોમાંથી થવાનું હોય ત્યારે હટાવી લે અથવા તો દૂર કરી લે માદાની યોની મારની બહાર એનું સ્ખલન કરે શુક્રકોષોનું બરાબર છે તો શુક્રકોષને અંડકોષ સંમિલિત થવાની પોસિબિલિટી છે એ લગભગ ઝીરો થઈ જાય છે નો ડાઉટ કે એટલું બધું સેફ નથી હોતું બરાબર છે મેથુન અંતરાય અને એક અન્ય પદ્ધતિ જેમાં પુરુષ પુરુષારથી મેથુન દરમિયાન વીર્યસ્ખલન તરત જ પહેલાં યોનીમાંથી પોતાના શિષ્ણને બહાર કાઢી વીર્ય સેચન એટલે જે બચી શકે છે દુગ્ધ સ્ત્રાવણ બરાબર છે એ પણ મેન્સ્યુરેન્સન સાયકલની ગેરહાજર હોય છે ત્યારે મેન્સ્યુએન્સન સાયકલ થતું નથી સ્ત્રીઓની અંદર જ્યારે ક્યારે દુગ્ધ શ્રાવણ અને એનેમેરિયા જેને આપણે કહે છે લેક્ટેશન્સ એમેરિયા કે જેમાં ઋતુ ચક્રની ગેરહાજર છે આ પદ્ધતિ પણ જે તે તથ્યો ઉપર નિર્ભર કરે છે પ્રસવ બાદ તરત જ ભરપૂર સ્ત્રાવ દરમિયાન અંડપાત અને ઋતુ ચક્ર શરૂ થતું નથી ક્યારે બાળકનો જન્મ થયા પછી પ્રસવ બાદ તરત જ ભરપૂર દૂધસ્રાવણ દરમિયાન અંડપાત કે તેથી ઋતુ ચક્ર શરૂ થતું નથી એટલા માટે જેટલા દિવસ સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવતું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે જોકે આ પદ્ધતિ પ્રસૂતિ બાદના મહત્તમ છ માસ સુધી જ અસરકારક હોય છે જોકે ઉપરકૃત પદ્ધતિમાં કોઈ દવા અથવા સાધનોનો ઉપયોગ થતો નથી તેની આડઅસરો નહીવત હોય છે જોકે તેના નિષ્ફળ જવાનો દર પણ ખૂબ ઊંચો હોય છે એટલે આ પદ્ધતિમાં ઘણીવાર તમને એમ થાય કે આપણે બાળક નથી રાખવું પણ ઘણીવાર કોકવાર એમાં રહી પણ જાય છે દાખલા કે છેલ્લું એક્ઝામ્પલ આપું દુગ્ધ શ્રવણ હોય એ મેક્સિમમ છ મહિના સુધીનું હોય પણ ઘણી સ્ત્રીઓને ભલે એના પહેલાં બાળક જે આવેલું છે એને સ્તનપાન કરાવતી હોય એને એમ હોય કે મેન્સન્સન સાયકલ હજી એની ચાલુ નથી થઈ પણ ઘણી સ્ત્રીઓની અંદર એ છ મહિનાની બદલે ચોથા મહિને કે પાંચમા મહિને એ સાયકલ મેન્સનસન સાયકલ ચાલુ થાય અને ત્યારે જો સફળ સંભોગ ક્રિયા કરવામાં આવે તો પછી કદાચ બાળક રહેવાની શક્યતા પાછી વધી પણ જાય તો એની આ બહુ અસરકારક હોય એવું આપણે ના કહી શકીએ બીજી છે અવરોધન પદ્ધતિ બરાબર છે અવરોધન પદ્ધતિ તમે જોશો તો અહીંયા લખેલી છે અંતર્ગત અવરોધોની મદદથી અંડકોષ શુક્રકોષની ભૌતિક સીધા સંપર્કમાં નહીં આવવા દેવાના આ પદ્ધતિમાં શું કરવાનું છે પદ્ધતિમાં પુરુષ સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે એમાં સૌથી શ્રેષ્ઠ છે નિરોધ બરાબર છે બંનેની આકૃતિઓ આપી છે અહીંયા આપી છે પુરુષ નિરોધની આકૃતિ અહીંયા આપી છે સ્ત્રી માટેના નિરોધની બરાબર છે આ યોનિયા મારની અંદર મૂકવામાં આવે છે સ્ત્રી નિરોધ અને આ શિસ્તની ઉપર લગાવી અને વીર્ય સ્ખલનને એની અંદર તે સ્ત્રાવ કરવામાં મદદરૂપ કરે છે જેને કારણે શુક્રકોષને અંડકોષ સંમિલિત થવાની શક્યતાઓ લગભગ ઘટી જાય છે પાતળા રબર અને લેટેક્સ એટલે કે રબર પાત્રો મજાનું એક મેડિકેટ એટલે એ બનાવવામાં આવે છે બનાવવામાં આવે છે જેનો ઉપયોગ પુરુષના શિષ્ટ અને સ્ત્રીના માર્ગ મેં હમણાં તમને કીધું પુરુષના શિષ્ટમાં અને સ્ત્રીની યોનિની અંદર મેથુનથી થોડા સમય પહેલાં ઢાંકવામાં આવે છે સ્કલિત થતાં જદન માર્ગમાં દાખલ ન થઈ શકે જે કરભાથી બચાવી શકે છે સુપ્રદિત માર્કો બ્રાન્ડના છે કોન્ડમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે બરાબર છે હાલના સમયની અંદર કારણ કે એની બહુ આડઅસર બીજી કોઈ છે નહીં રોગોને એડ્સથી બચાવે છે બરાબર છે બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડમ નિકાલજોગ છે જાતે જ પહેરી દાખલ કરી શકાય છે તેનો ઉપયોગી કરતાની ગોપનીયતા બની રહે છે બરાબર છે આંતરપટલ એટલે ડાયાફ્રામની ગ્રીવા ટોપી વોલ્સ પર રબરનો બનેલો અવરોધકો છે જે સ્ત્રીઓને પ્રજનન માર્ગમાં મૈથુન દરમિયાન ગ્રીવાને ઢાંકવામાં મદદ કરે છે કોને ઢાંકવામાં એમસીક્યુ તરીકે કોઈક પૂછાય છે ગ્રીવાને ઢાંકવામાં મદદ કરે છે તેઓ ગર્ભધારણ ગ્રીવા દ્વારા શુક્રકોષને પ્રવેશને અટકાવી શકે છે તેનું પુન તે પુનઃ ઉપયોગી છે આ અવરોધકની સાથે શુક્રનાશક ક્રીમ ઘણી આ તો છે તે અવરોધ છે તે ઉપરાંત શુક્રનાશક ક્રીમ છે જેલ છે ફોર્મનો ઉપયોગ તેમની ગર્ભનિરોધક ક્ષમતાને અટકાવવા માટે કરવામાં આવે છે બરાબર તો આ બધું પણ અગત્યનું છે બીજી અસરકારક પદ્ધતિ છે એ ગર્ભાશય ઉપાયો એટલે કે આઈડીએસ આપણે કીધું હતું બરાબર ઉપયોગ આ સાધનો ડોક્ટર નિષ્ણાતો નર્સ દ્વારા યોનિ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય છે આ આંતર ગર્ભાશય આંતર એટલે ઇનસાઇડ બરાબર છે બરાબર હાલના ઔષધીય આયોડિયસ ઉદાહરણમાં આકડી બરાબર છે અહીંયા લખેલું છે કયું છે લિપસ લોપ બરાબર પછી કોપરયુક્ત આયોડિયસ સીયુટી સીયુ સી વન બેલ્ટી ડોટ થ્રી સેવન્ટી ફાઇવ આકૃતિમાં બતાવે છે જેને આપણે કોપરટી કહીએ છીએ બરાબર છે બરાબર જે કોપર આધારતી હોય છે આયોડીયસની કોપર મુક્ત કરવું એટલે કે કયું છે સીયુટી બરાબર છે ફરીથી જોઈ લઈએ બરાબર છે યુ ટી સીયુ સેવન મલ્ટિલોટ થ્રી સેવન્ટી ફાઇવ આકૃતિ ફોર પોઈન્ટ સેવનની અંદર ફોર પોઈન્ટ ટુની અંદર બતાવેલું છે અંતરસ્ત્ર મુક્ત કરવા માટે આઈડીએસમાં પ્રોજેસ્ટાર્સ અને એલ એનજી ટુ હંડ્રેડ આ બધા એમસીક્યુ છે મિત્રો એટલે બરાબર પાકા કરજો ઉપલબ્ધ છે આઈયુડીએસના ગર્ભાશયની અંદર શુક્રકોષના ભક્ષણ એટલે કે ફેગોસાઇટોસિસ ભક્ષણ કરવું એટલે ફેગોસાઇટોસિસમાં વધારો કરે છે અને મુક્ત થતાં સીયુ આયન શુક્રકોષની ગતિશીલતાને ચલિતતાને ક્ષમતાને અવરોધે છે આ ઉપરાંત અંતઃસ્ત્ર મુક્ત કરવા આયોડિક ગર્ભાશયમાં ગર્ભ ધારણ કરવા માટે અયોગ્ય બનાવે છે બરાબર છે એની પછી તમે જોશો તો મિત્રો એની પછીનો પાંચ પેજ ઉપર આવશો તમે એટલે એમાં લખેલું જ છે આ ગ્રીવાને શુક્રકોષની વિરોધ બનાવે છે આયુડીએસ એ જ જે તે સ્ત્રીઓના ગર્ભધારણમાં વિલંબ અને અથવા તો બાળક વચ્ચે અવકાશ ઈચ્છે છે તેમ માટે આદર્શ ગર્ભનિરોધક છે આ એક પ્રકારની ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભ નિરોધકો છે બરાબર છે મિત્રો તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ બરાબર છે આની પછીનું પેરેગ્રાફ છે આ લાઇન સુધી આપણે આ પેરેગ્રાફ પૂરો ત્યાં સુધી પૂરું કર્યું છે આરોપણ નહીં બધું છે અને બાકીની બધી પદ્ધતિઓ છે એ આની પછીના લેક્ચરની અંદર તમને હું સરસ રીતે પાછો સમજાવી દઈશ મિત્રો ઓકે વિશ્યુ ઓલ ધ બેસ્ટ સરસ મજાનો વાંચી લેજો એકવાર આખે આખું સમજવાની ટ્રાય કરજો કોઈ શબ્દ તમને ના સમજાય તો મારા વોટ્સએપની અંદર તમે મને લખીને મોકલી શકો છો એટલે હું તમને ફરીથી પાછું સમજાવી દઈશ થોડું એકવાર વાંચી લેવાનું એક બે વાર લખીને આખો પેરેગ્રાફ બધા યાદ રાખવાની ટ્રાય કરવાની એમસીક્યુ માટે પણ આ ચેપ્ટર અગત્યનું છે એ પણ તમે ધ્યાનમાં રાખશો ઓકે મિત્રો તો આના પછીના નવા વિડીયો લેક્ચરની અંદર આપણે ફરી પાછા મળશું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ